હેલો સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર નંબર 8 કન્ટિન્યુ શીખીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8નો ક્વેશ્ચન નંબર 3 કરેલો. આજે શીખીએ સ્વાધ્યાય 8નો ક્વેશ્ચન નંબર 4. જો તમારી ટેક્સ્ટ બુકની અંદર તમને આપેલું છે, જો એ અને બી ભિન્ન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે એ રેસ ટુ એન માઇનસ બી રેસ ટુ એન નો એક અવયવ એ માઇનસ બી છે, એવું કીધું છે, એ આપણે સાબિત કરવાનું છે. બીજું તમને આપેલું છે કે જ્યાં એન એ કેવો છે, ધન પૂર્ણાંક છે. બીજું આપેલું છે એ રેસ ટુ એન ને આપણે લખી શકીએ એ માઇનસ બી પ્લસ બી રેસ ટુ એન લઈ વિસ્તરણ કરો. અંદર તમને સૂચનમાં જ આપેલું છે કે તમારે આ લઈને વિસ્તરણ કરવાનું છે, તો આપણે લઈએ. તો હવે જે સૂચન આપેલું છે એના પરથી એ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ કયું આપેલું છે તમને, એ માઇનસ બી પ્લસ બી રેસ ટુ એન. હવે જો માઇનસ બી પ્લસ બી કેન્સલ કરશે તો એ રેસ ટુ એન આવી જશે, એલએચએસ આરએચએસ. આની અંદર જો તમારે આને એ માઇનસ બીને એક્સ અને અને વાય સમજો, તો એક્સ પ્લસ વાય રેસ ટુ એનની ફોર્મ્યુલા એપ્લાય કરો, તો એક્સ પ્લસ વાય રેસ ટુ એન એપ્લાય કરો તો ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે, એક્સ પહેલાં તો એન સી ઝીરો થશે, એ માઇનસ બી રેસ ટુ કેટલા લખાશે, એન એક્સ રેસ ટુ એન ને વાય રેસ ટુ ઝીરો પ્લસ એન સી વન. એ એક્સ રેસ ટુ કેટલા કહેવાશે, એન માઇનસ વન ને વાય રેસ ટુ વન થશે, એટલે બી રેસ ટુ વન પ્લસ એન સી ટુ. આપણે એન સુધી લખી શકીએ, એ માઇનસ બી રેસ ટુ કેટલા લખાશે, એન માઇનસ ટુ બી રેસ ટુ ટુ પ્લસ અપ ટુ. એના આગળ આપણે લખી શકીએ કયું છેલ્લું, કે એન સી એન એન સી એન એ માઇનસ બી રેસ ટુ ઝીરો ને બી રેસ ટુ એન લખાશે એના આગળનું પદ, તો એન સી આના કરતાં એક ઓછું એટલે એન સી એન માઇનસ વન લખાશે. તો એ માઇનસ બી રેસ ટુ કેટલા લખાશે, વન, શું લખાશે, વન ને બી રેસ ટુ એન માઇનસ વન આવશે. એક આગળનું પદ લખ્યું છે, પાછું એક વખત જોઈ લેજો, છેલ્લું પદ આપણું એન સી એન આવશે, એ માઇનસ બી રેસ ટુ ઝીરો એટલે કોઈ બી ની ઘાતાંક ઝીરો એટલે આપણે એની લખીએ. બીજું બી રેસ ટુ એન એના આગળનું પદ, તો એનની જગ્યા પર એન માઇનસ વન થશે, એન સી એન માઇનસ વન એ માઇનસ બી રેસ ટુ વન ને બી રેસ ટુ એન માઇનસ વન. આપણે કિંમત મૂકીએ તો એન સી ઝીરો, એન સી ઝીરો કેટલા કહેવાશે, વન, લખી શકીએ એ માઇનસ બી રેસ ટુ એન. એન સી વન એટલે શું કહેવાશે, પ્લસ એન ઇન્ટુ એ માઇનસ બી રેસ ટુ એન માઇનસ વન ઇન્ટુ કેટલા છે, બી, તો ઇન્ટુ બી લખાશે, પ્લસ એન સી ટુ, તો એન સી ટુ રહેવા દે, એન સી ટુ એ માઇનસ બી રેસ ટુ એન માઇનસ ટુ ને બી રેસ ટુ ટુ પ્લસ અપ ટુ પ્લસ એન સી એન માઇનસ વન. હવે જો એન સી એન માઇનસ વન છે એના કરતાં એક ઓછું હોય ને, જ્યારે બી એન ને એન કરતાં એક ઓછું હોય તો તમે ડાયરેક્ટ એન લખી શકો, આપણી ફોર્મ્યુલા જ છે, કેટલું છે, એન લખી શકો. બીજું જો કે એ માઇનસ બી રેસ ટુ કેટલા છે, વન છે. બીજું આપેલું છે બી રેસ ટુ એન માઇનસ વન પ્લસ, આપણને આપણી ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ, એન સી એન એટલે કેટલું કહેવાશે, વન બી રેસ ટુ એન, ને આપણને એલએચએસ સાઈડ તમને આપેલું છે કેટલું, એ રેસ ટુ એન, શું છે, એ રેસ ટુ એન. ને સાબિત કરવા કીધેલું છે એ રેસ ટુ એન માઇનસ બી રેસ ટુ એન, આપણી પાસે એલએચએસ સાઈડ એ રેસ ટુ એન છે, આપણને બી રેસ ટુ એન જોઈએ. આરએચએસ સાઈડ જો તમારી પાસે બી રેસ ટુ એન છે તો જો છેલ્લું પદ છે તમારું પ્લસ બી રેસ ટુ એન, આરએચએસથી તમે એલએચએસ સાઈડ જાઓ તો બી રેસ ટુ એન અહીંયા કેવું છે, પોઝિટિવ છે, બી સાઈડ આવશે તો કેવું થશે, નેગેટિવ, તમે લખી શકો માઇનસ બી રેસ ટુ એન થશે. તે સિવાય તમને કીધું છે કે એ રેસ ટુ એન માઇનસ બી રેસ ટુ એન નો એક અવયવ, કોનો, નો એક અવયવ કેટલો છે, એ માઇનસ બી છે, એમ સાબિત કરવાનો. હવે જો આમાંથી તમારે જે બી બી રેસ ટુ એન સિવાયનું છે એ પહેલાં લખી લેવું, પછી તમારે એ માઇનસ બી એ અવયવ પડે કે નહીં પડે એ જોવાનું, એન માઇનસ વન પ્લસ એન સી ટુ એ માઇનસ બી રેસ ટુ એન માઇનસ ટુ બી સ્ક્વેર
प्लस अप टू एन ए माइनस बी इंटू बी रेस टू एन माइनस वन, बी रेस टू एन बीजी साइड जाए। हमें जो बदा में तमो ए माइनस बी, ए माइनस बी, ए माइनस बी छाला पद में ए माइनस बी है, बदा में ते ए माइनस बी कॉमन करी सकी। बीजू तो ये तमो अवयव क्यों है जे बी बचे ए पण लखवा ए माइनस बी ए रेस टू एन माइनस बी रेस टू एन ए माइनस बी कॉमन काढ़ी लेशो। तमारी पासे जे बचशे एने तमे छकड़िया काउंस में लखो, अहींथी कॉमन निकले ए माइनस बी, तो रेस टू केटला छे एन छे, ए माइनस बी रेस टू केटला छे एन छे, आपणे केटला काढता छे एक काढता छे, एक बहार काढ्युं तो तेटलुं बाद भी करवुं पड़शे। हवे जो एक बहार काढे छे तो तेटलुं बाद करता छे, प्लस एन बी ए माइनस बी एन माइनस वन छे, ए माइनस बी तो आपणे कॉमन काढी ज लीधुं छे तो माइनस वन छे, तो अहीं केटला लखाशे माइनस टू, प्लस अप टू प्लस एन ए माइनस बी छे ने अहीं घात एक ज छे एटले आ जावशे, प्लस एन इंटू बी रेस टू एन माइनस वन आवशे। आ तमारो आंसर। हवे तमने जे कीधेलू छे कि ए अने बी भिन्न पूर्णांक हो तो साबित करो कि ए रेस टू एन माइनस बी रेस टू एन नो एक अवयव कयो छे, ए माइनस बी छे जे साबित थाय। पछी जो तमारी टेक्स्टबुकनी अंदर क्वेश्चन नंबर 5 तो तमने होमवर्क आपेलो छे, क्वेश्चन नंबर 6 जो ए तमारे फॉर्म्युला एप्लाय करवानी के ए रेस टू ए स्क्वेर प्लस रूट ऑफ ए स्क्वेर माइनस वन रेस टू फोर छे, तो એમાં તમે આની જેમ જ એક્સ અને વાય ધારી લો, એક્સ પ્લસ વાય રેસ ટુ એનની ફોર્મ્યુલા, બીજું એક્સ માઇનસ વાય રેસ ટુ એનની ફોર્મ્યુલા, ને તેની તમારે ખાલી કિંમત મેળવવાની છે, તમારે બધાથી મેળવાશે, નહીં સમજ પડે તો પૂછી શકો। નેક્સ્ટ ક્વેશ્ચન જો, ક્વેશ્ચન નંબર 8 ટેક્સ્ટ બુકની અંદર જોતા જજો, તમને આપેલું છે કે જો રૂટ ફોર રૂટ ઓફ ટુ પ્લસ વન અપન ફોર રૂટ ઓફ થ્રી રેસ ટુ एन छे ना विस्तरणना शुरुआत थी पांचमू पद एटले आपणे कही सकीए क्यूँ टी ऑफ फाइव, अने छेल्ले थी पांचमू पद तो हूँ नहीं कही सकूँ छेल्ले थी पांचमू पद डायरेक्ट टी ऑफ माइनस फाइव, एना माटे बताऊँ पड़े छेल्लू पद क्यूँ कहेवाशे रेस टू केटला छे एन छे, एटले छेल्लू पद कहेवाशे टी ऑफ एन, एनाथी पांचमू पद एफ बताऊँ तमने पछी। पछी जो तमने आपेलो छे નો ગુણોત્તર કોનો, શરૂઆતથી પાંચમા પદ અને છેલ્લેથી પાંચમા પદનો ગુણોત્તર રૂટ સિક્સ જેમ વન હોય તો એન શોધો। આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રકમ જોઈ લેજો પાછું બધા। હવે જો આપણને જે આપેલું છે એના પરથી તો આપણે જે જાણીએ છીએ કે એક્સ પ્લસ વાય રેસ ટુ એનની ફોર્મ્યુલા, અહીં આપણે જે જાણીએ છીએ એ સૂત્ર કયું છે કે વી નો ડેટ, આપણે જાણીએ છીએ કે એક્સ પ્લસ વાય રેસ ટુ એન માટેની તમારું ટીમું આરમું ત્રીજું પદ ચોથું પદ એવું લખો તો તેના માટે તમારી ફોર્મ્યુલા કઈ, આપણે બહુ બધા એક્ઝામ્પલમાં યુઝ કરી કે ટી ઓફ આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન સી આર એક્સ રેસ ટુ એન માઇનસ આર ને વાય રેસ ટુ આર, આ આપણી ફોર્મ્યુલા છે ને આપણને જે આપેલું છે એના પરથી। તો હવે આપણને આપેલું છે ટેક્સ્ટબુકની અંદર ફોર રૂટ ઓફ ટુ પ્લસ વન બાય ફોર રૂટ ઓફ થ્રી રેસ ટુ એન, તો એના માટે પહેલાં તમને કીધું છે પાંચમું પદ અને છેલ્લેથી પાંચમું પદ, તો પાંચમું પદ આપણે લખી શકીએ, પાંચમું પદ કયું કીધું હમણાં જ મેં તમને, ટી ફાઈવ, કયું ટી ફાઈવ, તો ટી ફાઈવ આપણે આની અંદર કિંમત મૂકીએ તો ટી ફાઈવ કેટલું થશે, ટી ઓફ ફોર પ્લસ વન થશે, કેટલું ફોર પ્લસ વન, ટી ઓફ ફોર પ્લસ વન લખો ઇઝ ઇક્વલ ટુ એન સી આર, તો એન સી આર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે ફોર, તો એન સી ફોર એક્સ રેસ ટુ, એક્સ બરાબર આપણી પાસે કિંમત આપેલી છે ટુ રેસ ટુ કેટલા કહેવાશે વન અપન ફોર, હવે રૂટ આપેલું હોય તો વન અપન ટુ લખીએ, આપણને કેટલું છે ફોર રૂટ છે,
तो एक्स की जगह पर तुम किमत लखी सको एक्स रेस टू वन अपन फोर। अपनी फॉर्म्यूला प्रमाण एक्स रेस टू एन माइनस आर है, आप एक्स लिखो से एनी घातांक केटली एन माइनस आर, आर बराबर है फोर। वाई तो वाई बराबर है वन अपन थ्री रेस टू वन अपन फोर है, रेस टू कितना है आर, तो आर बराबर कितना है अपनी पास फोर। जी पण किंमत मळे तो टी फाइव कितना मैं एन सी फोर, तो एन सी फोर जे है एन सी फोर इज इक्वल टू। हवे जो एक्स रेस टू तमे कितना लखी सको आ गुणाकार थशे तो एक्स रेस टू एन माइनस फोर घातांकोनो सॉरी गुणाकार थशे एटले आंसर ने छेदमां लखी सको एक्स एन माइनस फोर बाय फोर ने वन अपन। हवे चेक करो तमने वन अपन थ्री रेस टू वन अपन फोर है ने रेस टू फोर है, अपने घातांक लखीए तो वन अपन फोर इंटू फोर थे फोर फोर कैंसल थे थ्री रेशो के वन, तो आप बाय थ्री लखी सकी। आ तमारो समीकरण नंबर एक। हवे जो छल्ले थी पांचमो पद क्यों कीधु छल्ले थी पांचमो पद, हवे छल्लू पद विचारी, आ रफ काम है आ लखता नहीं तमारे समझवानो छे। तो छल्लू पद एम के तो आपणे मने तमने कीधु रकम वाँची त्यारे छल्लू पद तमारू क्यों कहेवाशे टी ऑफ एन, इना આગળનું પદ તો એના કરતાં એક ઓછું હોય ટી ઓફ એન માઇનસ વન, એના આગળનું પદ ટી ઓફ એન માઇનસ ટુ, એના આગળનું પદ ટી ઓફ એન માઇનસ થ્રી, એના આગળનું પદ ટી ઓફ એન માઇનસ ફોર। હવે જો આપણે છેલ્લેથી પાંચમું એ પદ એવું કીધું છે એટલે છેલ્લેથી પાંચમું પદ ચેક કરો, છેલ્લેથી પહેલું પદ, છેલ્લેથી બીજું પદ, છેલ્લેથી ત્રીજું પદ, છેલ્લેથી ચોથું પદ ને છેલ્લેથી પાંચમું પદ કયું આવશે, ટી ઓફ એન માઇનસ ફોર આવશે, કયું છેલ્લેથી પાંચમું પદ। તો તમે હવે છેલ્લેથી પાંચમું પદ કયું કહેવાશે ટી ઓફ એન માઇનસ ફોર, કયું કહેવાશે ટી ઓફ એન માઇનસ ફોર, આપણે ટી ફાઈવ લખ્યું એ જ રીતનું છે, પણ આપણી ફોર્મ્યુલા છે ટી ઓફ આર પ્લસ વનની, તો આપણે લખી શકીએ ટી ઓફ એન માઇનસ ફોર પ્લસ વન। તો તમે ડાયરેક્ટ લખી શકો અહીંયા ટી ઓફ માઇનસ ફોર પ્લસ વન કરશો તો કેટલા થશે ટી ઓફ એન માઇનસ થ્રી થાય થશે ને, તો એન માઇનસ થ્રી, તો એન માઇનસ થ્રી પરથી તમે આ નહીં લખશો તો પણ ચાલી જશે, બીજું તમે કયું લખી શકો આર બરાબર એન માઇનસ ફોર પ્લસ વન, એનસીઆરની ફોર્મ્યુલામાં તમારે મૂકવા પડશે એન સી આર બરાબર કેટલા એન માઇનસ ફોર, એક્સ બરાબર હમણાં જ ઉપર લખ્યું એક્સ રેસ ટુ કેટલા થશે વન અપન ફોર, રેસ ટુ કેટલા લખાશે એન માઇનસ આર, આર બરાબર કેટલા છે એન માઇનસ ફોર, ભાઈ આ તમારું લખાશે પાછું બ્રેકેટમાં એન માઇનસ છે તો માઇનસ અંદર ગુણાશે તો માઇનસ ઇન્ટુ એન, તમારું માઇનસ એન લખાશે માઇનસ માઇનસ પ્લસ ફોર થશે ને વન અપન થ્રી રેસ ટુ વન અપન ફોર રેસ ટુ કેટલા લખાશે આર, એટલે એન માઇનસ ફોર આવશે। આગળ જોઈએ તો એનસી એન માઇનસ આર માટે જો એનસી એન માઇનસ ફોર તો એ તમે ડાયરેક્ટ લખી શકો એનસી એન માઇનસ ફોર એક્સ રેસ ટુ વન અપન ફોર ને બ્રેકેટ ઉપર લખેલું છે એન એન માઇનસ એન પ્લસ ફોર, તો એન એન તમારા કેન્સલ થશે પ્લસ ફોર છે, તો એક્સ રેસ ટુ વન અપન ફોર ઇન્ટુ ફોર કરશો તો એક્સ રેસ ટુ કેટલા થશે વન, એક મિનિટ અહીંયા એક્સ નહીં કેટલા છે ટુ છે, નહીં કેટલા આવશે ટુ। બીજું જો વન અપન થ્રી રેસ ટુ વન અપન ફોર ઇન્ટુ એન માઇનસ ફોર, તો એ ડાયરેક્ટ લખી શકો કે વન અપન થ્રી રેસ ટુ એન માઇનસ ફોર બાય ફોર થશે, સમીકરણ નંબર બે આપો। તમને કીધેલું છે વિસ્તરણના શરૂઆતથી પાંચમું પદ એટલે ટી ઓફ ફાઈવ ને છેલ્લેથી પાંચમું પદ એટલે કયું થશે ટી ઓફ એન માઇનસ ફોર નો ગુણોત્તર આપેલો છે કેટલો છે રૂટ સિક્સ જેમ વન છે, કયું આપેલો છે રૂટ સિક્સ જેમ વન, કોનો ગુણોત્તર
टी ऑफ फाइव जेम टी ऑफ एन माइनस फोर इज इक्वल टू रूट सिक्स जेम वन. આપણે જેમ લખેલું છે એને જો તમારે કાઢી નાખવું હોય તો અંશને છેદમાં લખી શકો. તો એ અંશ અને છેદમાં કેવી રીતના લખાશે? ટી ઓફ ફાઈવ બાય ટી ઓફ એન માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ રૂટ સિક્સ બાય વન થશે. છેદમાં તમે વન લખો નહીં લખો, ચાલી જશે. બીજું જુઓ, ટી ઓફ ફાઈવ અને ટી ઓફ એન માઇનસ ફોર આપણી પાસે બંને કિંમત છે. ટી ઓફ ફાઈવ સમીકરણ એક અને ટી ઓફ એન માઇનસ ફોર સમીકરણ નંબર બે, એ બંનેની કિંમત મૂકીએ તો લખાશે તમારું ઇઝ ઇક્વલ ટુ ટી ઓફ ફાઈવ બરાબર કેટલા છે આપણી પાસે? એન સી ફોર. કેટલો છે? એન સી ફોર. ટુ રેઝ ટુ કેટલા છે? એન માઇનસ ફોર બાય ફોર બાય થ્રી છે. ઇમ્પ્લાઇઝ જ્યાં તમે ઇઝ ઇક્વલ ટુ છેદ લખો ત્યાં લખાશે. તમને ટી ઓફ એન માઇનસ ફોર બરાબર આપેલું છે એન સી એન માઇનસ ફોર ટુ બાય કેટલું છે? થ્રી રેઝ ટુ એન માઇનસ ફોર બાય ફોર છે. ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? રૂટ સિક્સ બાય વન છે. હવે જો તમે એન સી ફોર અને એન સી એન માઇનસ ફોર કેન્સલ કરી શકો કેવી રીતના? તમારી પાસે સૂત્ર જ છે કે એન સી આર ને એન સી એન માઇનસ આર એ કેવા કહેવાય છે? સરખા કહેવાય. આગળના એક્ઝામ્પલમાં આપણે શીખી ગઈએ કયું એન સી આર ઇઝ ઇક્વલ ટુ એન સી એન માઇનસ આર, મતલબ એ તમારું કેવું થશે? કેન્સલ થશે, તમારો એ કેન્સલ થશે. પછી જો તમને જે આપેલું છે એમાં અંશના છેદમાં કેટલું છે? થ્રી છે. ને છેદના છેદમાં કેટલું છે? થ્રી રેસ ટુ એન માઇનસ ફોર બાય ફોર છે ઘાતાંક. હવે જો અંશનો છેદ છેદમાં આવશે અને છેદનો છેદ કઈ જગ્યા પર જશે? અંશમાં. તો અંશમાં જે આપેલું છે તો ટુ રેસ ટુ એન માઇનસ ફોર બાય ફોર છે, ના છેદમાં કેટલું છે? થ્રી ઇન્ટુ કેટલા છે? ટુ બાય છેદમાં આપેલું છે ટુ બાય થ્રી રેસ ટુ એન માઇનસ ફોર. એ છેદનો છેદ કઈ જગ્યા પર લખાશે? અંશમાં. તો અંશમાં કેટલું લખી શકો? થ્રી રેસ ટુ એન માઇનસ ફોર બાય ફોર બાય ટુ. ચેક કરો જે છેદમાં છે એ છેદમાં જ આવે છે ને છેદનો છેદ કઈ જગ્યા પર જાય છે? ઉપર. ઇઝ ઇક્વલ કેટલા લખાશે? રૂટ સિક્સ બાય વન. બાય વન ની લખશો તો પણ ચાલી જશે. હવે જો ટુ રેસ ટુ વન છે એ ઉપર જશે તો કેટલું થશે? ટુ રેસ ટુ માઇનસ વન થશે. ને થ્રી રેસ ટુ વન છે એ પણ તમારું ઉપર જશે તો કેટલું થશે? થ્રી રેસ ટુ માઇનસ વન. તો આપણે લખી શકીએ ટુ રેસ ટુ એન માઇનસ ફોર બાય ફોર ઇન્ટુ ટુ રેસ ટુ માઇનસ વન ઇન્ટુ થ્રી રેસ ટુ એન માઇનસ ફોર બાય ફોર. આ થ્રી રેસ ટુ કેટલા છે? વન છે, માઇનસ વન છે. ઇઝ ઇક્વલ ટુ રૂટ સિક્સ ઇઝ ઇમ્પ્લાઇઝ ટુ રેસ ટુ કેટલા છે? એન માઇનસ ફોર બાય ફોર. ટુ રેસ ટુ ને ટુ રેસ ટુ છે તો આપણને ખબર આધાર સરખા તો ઘાતાંકનો સરવાળો. તો અહીંયા કેટલા છે? માઇનસ વન છે તો લખાશે માઇનસ વન. સેમ થ્રી રેસ ટુ આધાર સરખા તો ઘાતાંકનો સરવાળો એન માઇનસ ફોર બાય ફોર ઇન્ટુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ સિક્સ થશે. લસા લઈએ તો ટુ રેસ ટુ એન માઇનસ ફોર બાય ફોર, લસા કેટલો આવશે? માઇનસ ફોર. તો કેટલા થશે? બાય ફોર છે તમે અહીંયા ગુણશો એટલે માઇનસ ફોર થશે. માઇનસ ફોર માઇનસ ફોર કેટલા થશે? માઇનસ એટ. સેમ થ્રી રેસ ટુ અહીંયા પણ તમે લસા લેવો તો થ્રી રેસ ટુ માઇનસ ફોર બાય ફોર છે એ માઇનસ વન છે તો લસા લેશો કેટલા? માઇનસ ફોર માઇનસ ફોર માઇનસ ફોર માઇનસ એટ બાય ફોર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ કેટલા થશે? સિક્સ. હવે આ રૂટ ઓફ સિક્સને આપણે ચેન્જ કરી શકીએ. રૂટ ઓફ સિક્સ છે તો તમે સિક્સ છે એના ભાગ પાડી શકો. કયું? ટુ ઇન્ટુ થ્રી. તમને તમે લખી શકો ટુ ઇન્ટુ થ્રી. રૂટ છે તો રૂટને આપણે ઘાતાંક લખવી હોય તો કેટલી લખાશે? વન અપન ટુ. આપણે બંનેને અલગ અલગ ઘાતાંક આપીએ. ટુ રેસ ટુ વન અપન ટુ ઇન્ટુ થ્રી રેસ ટુ વન અપન ટુ. ચેક કરો તમારે બંને સાઈડ છે આધાર સરખા છે. એક સાઈડ હોય તો આધાર સરખા ને ઘાતાંકનો સરવાળો
ને જ્યારે ઇક્વલ ટુમાં લખેલું હોય તો આધાર સરખા હોય તો તમારી ઘાતાંકને પણ તમે સરખાવી શકો. તો અહીંયા લખી શકો ઘાત સરખાવતા, ઘાત સરખાવી હોય તો 2:2 કેટલા આપેલા છે, 2:(n-8)/4 છે. તો n-8/4 ઇઝ ઇક્વલ ટુ 1/2, અથવા તો 3:(n-8)/4 ઇઝ ઇક્વલ ટુ 1/2 કરશો તો પણ તમને એનની કિંમત મળી જશે, બાય 2 છે, 2 તમારા કેન્સલ થશે તો કેટલા આવશે 2, જે છેદમાં 2 છે એ બીજી સાઈડ લખાશે 1 × 2, 2 એન ઇઝ ઇક્વલ ટુ તમને કિંમત મળશે 2 - 8 છે, સાઈડ ચેન્જ કરશો તો +8, એન ઇઝ ઇક્વલ ટુ તમને મળશે કેટલા 10. ને તમને પૂછેલું જ હતું કે શરૂઆતથી પાંચમા પદ અને છેલ્લેથી પાંચમા પદ નો ગુણોત્તર √6:1 હોય તો એનની કિંમત શોધો, તમને એની કિંમત કેટલી મળે છે 10. થેન્ક યુ.